સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામે બેવડી હત્યાની ઘટનાથી ચકચાર મચી હતી, જેમાં ભત્રીજાએ સગા કાકા અને પિતરાઈભાઈની હત્યા કરી હતી. મહુવા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી. મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ સાદરા ફળિયામાં મધરાત્રે બેવડી હત્યાની ઘટના બની હતી. સ્થાનિક સરપંચ દ્વારા મહુવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન નગીનભાઈ પટેલ તેમજ તેનો નાનો પુત્ર પિયુષની ગળા તેમજ માથાના ભાગે કુહાડીના ઘાજકી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું. ગણતરીના કલાકોમાં પોલીસે હત્યામાં સામેલ રોશન અતુલ પટેલની ધરપકડ કરી હતી. હત્યાનું કારણ એ જ હતું કે આરોપી રોશનના એની બહેન સાથે ઝઘડો ચાલતો હતો અને બહેનને કાઢી મૂકતા કાકા નગીનભાઈએ બહેનને આશરો આપ્યો હતો અને એ જ અદાવત રાખી હતી. કુહાડીના ઘાજકી ભત્રીજાએ કરેલ ઘાતકી હત્યામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રોશનની ધરપકડ કરી લીધી હતી. ગઈકાલે સાંજે 8:30 વાગે ઉમરા ગામે સાંદરા ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલો, જે બાબતે પોલીસને જાણ થતાં સ્થળ ઉપર જઈને તપાસ કરેલી તો જાણવા મળેલ કે આરોપીએ પોતાના સગા કાકા અને પિતરાઈભાઈની કુવાડી મારીને હત્યા કરેલ છે. આ બાબતે પોલીસે તપાસ શરૂ કરેલી. આ બનાવમાં તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે આરોપી છે રોશન, એને પોતાની બહેન ભાવના પોતાના ઘરે આવે તે ગમતું નહોતું અને એ બાબતે સવારે ભાવના ઘરે આવતા એની સાથે બોલાચાલી ઝઘડો કરેલું, જેથી કરીને એ ભાવનાબેન નગીનભાઈ કે જે પોતાના કાકા થાય છે એને ત્યાં આશરો લીધેલો. તો આ આશરો કેમ આપેલ છે એ બાબતે બોલાચાલી ઝઘડો કરી અને પિતરાઈભાઈ પિયુષભાઈ તથા પોતાના કાકા નગીનભાઈની કુહાડી મારીને હત્યા કરેલી અને આરોપી નાસી ગયેલો, પરંતુ પોલીસે ત્વરિત ગતિએ તપાસ કરી અને આરોપીની અત્યારે ધરપકડ કરેલી.